ચાલો બાળકો, કેમ છો? હવે આપણે આગળ જોઈશું ધોરણ એક પ્રજ્ઞા ગણિતમાં. છેલ્લા વિડીયોમાં આપણે ઘરથી દૂર, સૌથી નજીક એવી વસ્તુઓ વિશે જોઈ લીધું હતું. હવે આગળનું ચાલો. હવે અહીંયા એવું આપ્યું છે કે એક સરખા આકારોનું વર્ગીકરણ કરો. હવે જુઓ, અહીંયા જે આપ્યું છે એવો આકાર હોય એને એની સાથે જોડી દીધું છે. તો આ સેલ છે એ એના જેવો આકાર છે તો એની સાથે જોડી દીધું છે. આપણે હવે આના જ આકાર જેવું બીજી વસ્તુને જોડીશું ને. ચલો, બીજું શું દેખાય છે એના જેવું? તો જુઓ, આપણે પહેલાં બધી જ વસ્તુઓને જોઈએ. પહેલી છે બોટલ. બોટલ આમાંથી કોના જેવા આકાર જેવી છે? તો કે આ. તો આને પાછું વોટર બેગ જોડે જોડી દઈશું. પછી આવે છે ઈંટ. ઈંટ શેના જેવી દેખાય છે? આ ચારમાંથી આના જેવી. તો એને એની સાથે જોડી દઈશું. પછી અહીંયા નારંગી. નારંગી શેના જેવી દેખાય છે? આના જેવી. એટલે એને એની સાથે જોડી દઈશું. પછી આ રોલ વાળેલો કાગળ અથવા સળિયો, જે તમે માનો, એ આના જેવો દેખાય છે એટલે આપણે એને સાથે જોડી દઈશું. પછી છે કપ. એ પણ આના જેવું, નળાકાર જેવું. એને પણ આપણે આની સાથે જોડી દઈશું. પછી આપ્યું છે બોક્સ. બોક્સ બોક્સને આપણે અહીંયા બોક્સની જોડે જોડી દઈશું. પછી અહીંયા નીચે જોઈએ તો કોન, એ આના જેવો છે એટલે આપણે એને એની સાથે જોડીશું. અહીંયા એક બોક્સ આપેલું છે એ આના સાથે આના જેવું છે એટલે એને ખોખા જોડે જોડીશું. આ છે એ સળિયો છે. સળિયો એ નળાકાર જેવો દેખાય એટલે એને સળિયો નહીં, એ દીવાસળી છે તો દીવાસળીને પણ એની સાથે જોડીશું. પછી ફુગ્ગો. ફુગ્ગો ગોળ છે એટલે ફુગ્ગાને ગોળ વસ્તુ સાથે જોડીશું. આ પણ ગોળ છે, એને પણ ગોળ વસ્તુ સાથે જોડીશું. જોકરની ટોપી, એને શંકુ જોડે જોડીશું. આ એક ફટાકડા જેવું છે, એને નળાકાર જોડે જોડીશું. અને આને પણ શંકુ જોડે જોડીશું. ચાલો હવે નીચે જોઈએ. એક સરખા આકારની વસ્તુઓની જોડી બનાવો. હવે અહીંયા અલગ અલગ આપેલા છે આકારો, એવી રીતે અહીંયા સામે પણ આપેલા છે. આ બેની જોડી બની ગઈ. હવે આ બેની આપણે જોડી બનાવીએ કે ગોળ ગોળ સરખા છે, એવી રીતે આની ને આની જોડી બનાવીએ કે આ બે સરખા છે. પછી આની અને આની જોડી બનાવીએ, દેખાવમાં આ બે સરખા છે. પછી આ આ છે એ આના જેવું દેખાય છે એટલે એ બેની જોડી બનાવીએ. હવે આનો વારો આવે. એ અને આ ગરણી જેવું, એ બે સરખા છે. અને આ બોક્સ અને આ, એ બે સરખા છે. ચલો, થઈ ગયું. હવે આ બાજુનું પાનું જોઈએ. આપેલ વસ્તુઓને તેના આકાર મુજબ ગુલાબી કે પીળા બોક્સની સાથે જોડો. અહીંયા બે બોક્સ આપેલો છે. આ બોક્સમાં ગોળ કર્યું છે, જ્યારે આ બોક્સમાં પાસા જેવો આકાર હોય એ બતાવેલો છે. એટલે જે પણ વસ્તુ પાસા જેવા આકારની છે એને આ બોક્સ જોડે જોડવાની છે, અને જે વસ્તુ ગોળ છે એને પીળા બોક્સ જોડે જોડવાની છે. હવે આપણે પહેલેથી જોઈએ તો આ એક બોક્સ છે, એનો આકાર ગોળ નથી, પાસા જેવો છે એટલે આને અહીંયા જોડીશું. આનો આકાર પણ પાસા જેવો છે
એટલે એને પણ આપણે આ બાજુ જોડીશું. આનો આકાર ગોળ છે એટલે એને પીળા જોડે જોડીશું. ટામેટાનો આકાર ગોળ છે એટલે એને પણ પીળા જોડે જોડીશું. બોલ છે એ પણ ગોળ છે, એને પણ આપણે પીળા જોડે જોડીશું. અને આનો આકાર પણ ગોળ છે તો એને પણ આપણે પીળા જોડે જોડીશું. બરાબર, ચલો હવે નીચે જોઈએ. લીટી દોરીને સરખા આકારોને જોડો. જો આ બે જોડીને બતાવ્યા છે કે આ બંનેનો આકાર સરખો છે એટલે એ બંનેને જોડ્યા છે. તો આનો અને આનો, આનો ને આનો, આનો ને આનો, એ બધાના આકાર સરખા છે એટલે આપણે એને એ પ્રમાણે જોડી દઈશું. બોલ છે તો એની સામે આ બોલને જોડીએ. આ ફુગ્ગો છે એની જોડે ટામેટાને જોડીએ. અને આ બોક્સ છે એની જોડે આપણે આ બોક્સને જોડી દઈએ. ચાલો મિત્રો, થઈ ગયું ને, કેટલું સરળ છે. ચલો હવે આગળ જોઈએ. આમાં એવું આપેલું છે કે ગોળ આકારની વસ્તુઓમાં રંગ પૂરો. હવે આ જે વસ્તુ આપેલી છે, પાંચ વસ્તુઓ, એમાં કઈ વસ્તુ એવી છે જેનો આકાર ગોળ છે? પહેલા દડો છે એ ગોળ છે, આ મીણબત્તી છે, મીણબત્તી ગોળ છે નથી, પેન્સિલ ગોળ છે નથી, ફુગ્ગો તો હા એ ગોળ છે, અને આ એક ખોખું છે, ખોખું ગોળ નથી. તો હવે આમાં બે વસ્તુ ગોળ છે તો આપણે આ બે વસ્તુમાં કલર પૂરીશું. એક ફુગ્ગામાં પૂરીશું. અને ફુગ્ગામાં પૂરાઈ ગયા પછી આપણે એક દડામાં પૂરીશું. ચાલો થઈ ગયું ને મિત્રો. હવે છે શંકુ આકારની વસ્તુઓમાં રંગ પૂરો, એટલે જે વસ્તુનો આકાર આવો છે એમાં રંગ પૂરવાનું છે. જુઓ કે કઈ કઈ વસ્તુ દેખાય છે. આ એક, બે, ત્રણ, ચાર ને પાંચ. આ પાંચમાંથી ફક્ત આ બેનો આકાર આના જેવો છે. આ ટામેટું છે, એનો આકાર આવો નથી, આનો પણ નહીં ને આનો પણ નહીં. તો આપણે આ બે વસ્તુમાં રંગ પૂરીશું. ચાલો થઈ ગયું, હવે નીચે જોઈએ. નળાકાર, આવો આકાર હોય એ વસ્તુમાં રંગ પૂરો. તો આ એક, બે, ત્રણ, ચાર ને પાંચ, આ પાંચમાંથી આ બે વસ્તુ એવી છે કે જેનો આકાર આવો છે એટલે આપણે આ બંનેમાં કલર પૂરીશું. એકમાં પૂરાઈ ગયો, હવે બીજામાં પૂરીએ. ચાલો પતી ગયું ને, હવે વધુ આના પછીના વિડીયોમાં આપણે સમજીશું. ચાલો ત્યારે બાળકો આવજો.